અને 50,000 રૂપિયા જ હોય તો એમને 50,000 રૂપિયાની ચૂકવણી કરી અને ત્યાં જ છે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે અને ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડરને નાણાંની ચૂકવણી કરવામાં આવતી નથી. તો આ જ બાબત આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડની અંદર આપણે જોઈએ, પ્રથમ એક્ઝામ્પલની અંદર આનંદ લિમિટેડની નીચે મુજબની વિગતો પરથી લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરો. એક નંબર, રોકડ સિલક 7,800 રૂપિયા છે. બે નંબરની અંદર 600 પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100નો પૂરો ભરપાઈ એટલે 60,000 રૂપિયા આપેલા છે. ત્રીજા નંબરની અંદર 2400 એ પ્રકારના ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો છે, પૂર્ણ ભરપાઈ છે એટલે એની રકમ 24,000 રૂપિયા આપેલ છે. ચાર નંબરની અંદર 600 બી ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો 6.5 રૂપિયા ભરપાઈ એટલે 600 × 6.5 રૂપિયા લેખે 3,900 રૂપિયા આપેલ છે. પાંચ નંબરની અંદર 6,000 સી શ્રેણીના ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો 5 રૂપિયા ભરપાઈ એટલે 6,000 × 5 એટલે 30,000 રૂપિયા આપેલ છે. ત્યાર પછી છ નંબરની અંદર 12,000 ડી ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો પણ 3 રૂપિયા લેખે ભરપાઈ છે એટલે 36,000 રૂપિયા આપેલ છે. સાત નંબરની અંદર કુલ લેણદારો 92,100 છે, તેમાં પસંદગીના 720 રૂપિયા સમાયેલા છે. આઠ નંબર, લિક્વિડેટરનું મહેનતાણું રોકડ સિવાયની મિલકતોની ઉપજના 10% લેખે 7,800 આપેલ છે. આ મહેનતાણાને આધારે આપણને મિલકતની ઉપજ મળશે, કે મહેનતાણું 10 રૂપિયા હોય ત્યારે મિલકતની ઉપજ છે એ 100 રૂપિયા હોય તો 7,800 એ કેટલા, એટલે 78,000 રૂપિયા આવશે. હવે આન્સરની અંદર આપણે જોઈએ તો પહેલી બાબત કે આપણને જે કુલ લેણદારો આપેલ છે એની અંદર બે બાબત સમાયેલી છે, પસંદગીના લેણદાર અને બિનસલામત લેણદાર. તો કુલ લેણદારો આપણને રકમમાં આપેલા છે 92,100. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે પસંદગીના લેણદાર 720 રૂપિયા બાદ કરીશું એટલે આપણને મળશે 91,380, જેને આપણે બિનસલામત લેણદાર તરીકે ઓળખશું. હવે વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વની બાબત એ છે કે કુલ મૂડી તૂટની ગણતરી કેવી રીતના થાય. તો કુલ મૂડી તૂટ એટલે શું, આપણી પાસે કેટલા રૂપિયા છે અને એમાંથી કેટલા ચૂકવવાના છે. ચૂકવવાની રકમ વધુ હોય તો આપણને કુલ મૂડી તૂટ મળે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે કુલ આવક એટલે કે આપણી પાસે રકમ કેટલી છે, રૂપિયા કેટલા છે. તો આપણી પાસે રોકડ સિલક 7,800 રૂપિયા છે. મિલકતની ઉપજ, તો રકમમાં આપેલું હતું કે 10% લેખે લિક્વિડેટરનું મહેનતાણું છે, એના આધારે 7,800 રૂપિયા મહેનતાણું ગણેલ છે. તો આ 10 રૂપિયા મહેનતાણું લિક્વિડેટરને ચૂકવાતું હોય તો મિલકતની ઉપજ 100 રૂપિયા, એટલે 100 રૂપિયા ઉપર 10% મહેનતાણું છે. એટલા માટે આપણને આપેલ છે કે મહેનતાણું 10 રૂપિયા, ત્યારે ઉપજ છે એ 100 રૂપિયા. તો 7,800માં કેટલા થાય? તો 78,000 રૂપિયા છે એ મિલકતની ઉપજ બનશે. તો આપણી પાસે કુલ રૂપિયા કેટલા? રોકડ સિલક 7,800 અને મિલકતની ઉપજ 78,000 રૂપિયા, કુલ 85,800 રૂપિયા આપણી પાસે છે. હવે આપણે ચૂકવવાની રકમ વધુ હશે, પરત કરવાની રકમ વધુ હશે. જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે લિક્વિડેટરને મહેનતાણું 7,800 રૂપિયા ચૂકવવાના છે, પસંદગીના લેણદાર 720 રૂપિયા ચૂકવવાના છે, બિનસલામત લેણદારને 91,380 ચૂકવવાના છે, પ્રેફરન્સ શેર હોલ્ડરો પાસેથી આપણે લીધેલી રકમ 60,000 રૂપિયા છે, 600 શેર × 100 રૂપિયા, તો એ આપણે ચૂકવવાના છે, ચૂકવવાની જવાબદારી છે.
અને આપણી પાસે એથી શરૂ કરી અને ડી સુધીના ઇક્વિટી શેર છે, એટલે કે જુદા જુદા પ્રકારના શ્રેણીના ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેર એ 2400 શેર 10 રૂપિયા આપણે એની પાસેથી લીધેલા છે, એટલે આપણી પરત કરવાની જવાબદારી 24000 રૂપિયા બને છે. ઇક્વિટી શેર બી 600 શેર 6.5 રૂપિયા છે, 3900 રૂપિયા પરત કરવાની જવાબદારી છે. ઇક્વિટી શેર સી 6000 શેર 5 રૂપિયા લેખે, 30000 રૂપિયા પરત કરવાની જવાબદારી છે. ઇક્વિટી શેર ડી 12000 શેર 3 રૂપિયા, 36000 રૂપિયા પરત કરવાની જવાબદારી. કુલ પરત કરવાની રકમ 2,53,800 છે. હવે આ કુલ મૂડી તૂટ કેમ મળશે? આપણે પરત કરવાની રકમ વધારે છે અને આપણી પાસે નાણાં ઓછા છે. જોઈએ, આપણે જોઈ શકીએ છીએ કે આપણે પરત કરવાની રકમ 2,53,800 છે અને આપણી પાસે નાણાં 85,800 જ છે, તો ઘટે છે એને આપણે કુલ મૂડી તૂટ તરીકે ઓળખીએ છીએ. જો 1,68,000 રૂપિયા જે ઘટે છે એને કુલ મૂડી તૂટ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આ 1,68,000 રૂપિયા છે એની વહેંચણી કેવી રીતના થાય? અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, દરેકની દાર્શની કિંમત સરખી છે, એટલે આપણે એને શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચણી કરશું. આપણે જોઈ શકીએ છીએ કે કુલ મૂડી તૂટ 1,68,000 છે, એને જુદા જુદા પ્રકારના શ્રેણીના શેર છે એ બી સી અને ડી. પ્રથમ શ્રેણીની અંદર 2400 શેર છે, બીજાની અંદર 600 શેર છે, ત્રીજાની અંદર 6000 શેર છે અને છેલ્લે ડી શ્રેણીના જે શેર છે એ 12000 શેર છે. એ શેરના પ્રમાણમાં વહેંચતા એનું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ. 4:1:10:20 કુલ છે એ 35 બને છે. તો મૂડી તૂટ આ પ્રમાણ પ્રમાણે આપણે વહેંચણી કરીએ 1,68,000ની, તો એના ભાગે ભોગવવાની રકમ 19,200 છે. બીમાં 4,800 ભોગવવાના આવે, સીની અંદર 48,000 રૂપિયા આવે અને ડીની અંદર 96,000 રૂપિયા ભોગવવાના આવે. તો એમની પાસેથી ભરપાઈ રકમ આપણે જોઈ શકીએ છીએ 24,000. 24,000 રૂપિયા જેમની પાસેથી આપણે લીધેલા છે એમણે ભોગવવાની રકમ 19,200. તો આપણે જોઈ શકીએ છીએ કે કંપની છે એ 4,800, કંપની એટલે લિક્વિડેટર અત્યારે વહીવટ કરે છે, લિક્વિડેટર 4,800 રૂપિયા પરત કરે છે. બી શ્રેણીની અંદર આપણે જોઈ શકીએ કે 4,800 રૂપિયા બી પ્રકારના શેરહોલ્ડરોએ મૂડી તૂટ ભોગવવાની છે, એમની પાસેથી 3,900 રૂપિયા લીધેલા છે, તો 900 રૂપિયા એમની પાસેથી મંગાવવાના થશે. સી શ્રેણીની અંદર મૂડી તૂટ જોઈએ તો 48,000 છે, એની ભરપાઈ રકમ 30,000 છે. તો 30,000 રૂપિયા એમની પાસેથી મળેલા છે અને 48,000 રૂપિયા એમણે ભોગવવાના છે, તો 18,000 રૂપિયા એમની પાસેથી મંગાવવાના થશે. અને છેલ્લા ડી શ્રેણીના શેર કે જેમાં ડી શેરહોલ્ડરોએ 96,000 રૂપિયા ભોગવવાના છે, એમની પાસેથી 36,000 રૂપિયા મળેલા છે, એટલે એમની પાસેથી 60,000 રૂપિયા મંગાવવાના થશે. આ જ બધી વિગતો આપણે પત્રકની અંદર જોઈએ. આનંદ લિમિટેડનું લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક, છેવટનું પત્રક. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કીધું એ પ્રમાણે આ જે પત્રક છે એ રોકડ ખાતા જેવું છે. રોકડ આવે તો ઉધાર બાજુ અને રોકડ જાય તો જમા બાજુ. પહેલી બાબત, આપણી પાસે રોકડ સિલક 7,800 હતા જ. બીજું, મિલકતની ઉપજ 10%ને આધારે આપણે 78,000 રૂપિયા મેળવેલા છે. ત્રીજા નંબરની અંદર કે ઇક્વિટી શેરહોલ્ડરો પાસેથી આપણે હપ્તા મંગાવ્યા એ કેવી રીતના? તો શેરની સંખ્યાના પ્રમાણમાં ફાળવણી કરી 1,68,000 રૂપિયાની, અને એ પ્રમાણે જે મૂડી તૂટ અને ભરપાઈ એનો તફાવત છે એ પરત થશે કે મંગાવાશે એ આ બાબત છે. એ આપણે આવક બાજુ બી શેરહોલ્ડરો પાસેથી 900 રૂપિયા મંગાવાશે, સી પાસેથી 18,000 રૂપિયા મંગાવાશે, ડી પાસેથી 60,000, અને જાવક બાજુ જોઈએ તો લિક્વિડેટરનું મહેનતાણું 7,800
પસંદગીના લેણદાર 720, બિન સલામત લેણદાર 91,380, પ્રેફરન્સ શેરહોલ્ડરને 60,000 ચૂકવતા અને સૌથી છેલ્લે એ શેરહોલ્ડરોને 4800 રૂપિયા ચૂકવી અને બંને બાજુના સરવાળા 1,64,700 છે સરખા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે એક્ઝામ્પલ જોયું એની અંદર દરેક શ્રેણીના ઇક્વિટી શેરની સંખ્યા છે સરખી હતી. હવે પછીનું આપણે જે એક્ઝામ્પલ લેવાના છીએ એની અંદર દરેકના ઇક્વિટી શેરની મૂળ કિંમત અલગ અલગ છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજું એક્ઝામ્પલ, વેદાંત લિમિટેડનું 31/3/10 રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું. એક નંબરની અંદર 50 રૂપિયાનો એક એવા 10% પ્રેફરન્સ શેર છે. બે નંબરની અંદર 100 રૂપિયાનો એક એવા 100 ઇક્વિટી શેર પૂરા ભરાયેલા એ શેર છે. ત્રણ નંબરની અંદર 50 રૂપિયાનો એક એવા 200 ઇક્વિટી શેર 25 રૂપિયા ભરપાય બી, આવી જ રીતના સી, આવી જ રીતના ડી અને 6 નંબરની અંદર ઈ. આમાં 5 પ્રકારના ઇક્વિટી શેર છે અને વિદ્યાર્થી મિત્રો આમાં જુઓ તો દરેકની મૂળ કિંમત અલગ અલગ છે. જુઓ, પહેલાંમાં 100 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા. તો ટૂંકમાં આ શેરની સંખ્યા છે ઇક્વિટી શેર 100, 200. પણ આ જે શેરની સંખ્યા તો અલગ અલગ છે, પરંતુ એની સાથે સાથે ઇક્વિટી શેરની મૂળ કિંમત 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયા એ અલગ અલગ છે. અને આપણી પાસે 9,600 રૂપિયા જ છે. તો એની વહેંચણી કેવી રીતના થાય આપણે જોઈએ. તો કુલ મૂડીતૂટ કેવી રીતના, આપણી પાસે 9,600 જ છે. પ્રેફરન્સ શેરહોલ્ડરો પાસેથી આપણે 5,000 લીધા છે, એ પાસેથી 10,000 લીધા છે, બી પાસેથી 5,000, સી પાસેથી 3,200, 1,200 અને 1,200, 25,600 છે એ છે. આગળ આપણે જોઈએ તો કુલ મૂડીતૂટ આપણને 16,000 રૂપિયા મળે છે. ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત અહીંયા અલગ અલગ છે. તો એવા સંજોગોની અંદર કુલ મૂડીતૂટની વહેંચણી કેવી રીતના થાય, તો ઇક્વિટી શેર ગુણ્યા શેરની મૂળ કિંમત 100 શેર ગુણ્યા 100 રૂપિયા, 200 શેર ગુણ્યા 50, 400 શેર ગુણ્યા 20, 200 શેર ગુણ્યા 10, 400 શેર ગુણ્યા 5. એટલે આ દરેકની મૂળ કિંમત 10,000, 10,000, 8,000, 2,000 અને 2,000 આવે. એનું પ્રમાણ 5:5, 4:1 આવે. ઓલા દાખલાની જેમ જ મૂડીતૂટ અને ભરપાઈ વચ્ચેનો તફાવત 5,000 એમને પરત થશે. એની પાસેથી બંને 5,000 છે એટલે કંઈ મંગાવવાનો પ્રશ્ન ઊભો થતો નથી. 800 રૂપિયા મંગાવાશે, 200 પરત થશે અને 200 પરત થશે. ત્યાર પછી સ્લાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ લિક્વિડેટરનું પત્રક અગાઉ જે પ્રમાણે હતું એ જ પ્રમાણે પત્રક છે. રોકડ શિલક આપણી પાસે 9,600 જ હતા. ત્યાર પછી સી પાસેથી આપણે 800 મંગાવશું અને જાવક બાજુ પ્રેફરન્સ શેરહોલ્ડરને પરત છે 5,000 છે. ઇક્વિટી શેરહોલ્ડરની શ્રેણીમાંથી પરત કરવાની રકમ એને 5,000 પરત, ડીને 200, ઈને 200 અને 10,400 છે એ બંને બાજુના સરવાળા બનશે. ત્રીજું એક્ઝામ્પલ છે એ ઓવરઓલ છે કે કેવી રીતના ગણતરી થાય. એ કે તુલસી લિમિટેડ છે એ સ્વૈચ્છિક વિસર્જનની અંદર થાય છે, એને અન્ય મિલકતોના છે એ 5,00,000 રૂપિયા ઉપજે છે. ત્યાર પછી સ્લાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એની પાસે શેરમૂડી સંપૂર્ણ સલામત લેણદાર, પસંદગીના લેણદાર, બિનસલામત લેણદાર, તરતા બોજવાળા, ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ, લિક્વિડેશન, લિક્વિડેટરનું મહેનતાણું અને આ જ બધી બાબતોને આપણે દર્શાવીએ છીએ પત્રકની અંદર. તો રોકડ શિલક આપણી પાસે નથી, સંપૂર્ણ સલામત લેણદાર નથી, મિલકતની ઉપજ છે 5,00,000 છે, ગીરો મિલકતની ઉપજ છે, બીજો સંપૂર્ણ સલામત લેણદારના જે કંઈ ઉપજે છે એ 50,000 છે. જાવક બાજુ જોઈએ તો સૌ પ્રથમ નિયમ મુજબ 50,000 સંપૂર્ણ સલામત લેણદારની ચૂકવણી કરવામાં આવે, કામદારનું લેણું છે એ ચૂકવવામાં આવે, બીજા ક્રમની અંદર લિક્વિડેશન ખર્ચાને મહેનતાણું ચૂકવવામાં આવે, પસંદગીના લેણદાર ચૂકવવામાં આવે, ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ સહિત 2,55,000 ચૂકવવામાં આવે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નાણાં નથી, બિન સલામત લેણદારને 1,10,000 રૂપિયા ચૂકવવાના છે. પણ આપણી પાસે આવક બાજુનો સરવાળો જાવક બાજુ 5,50,000 મૂકીએ તો 55,000 રૂપિયા ઘટે છે. તો 1,10,000ના બિન સલામત લેણદારને અડધી રકમ જ ચૂકવાય છે. એટલા માટે એમ કહેવાય છે કે 1 રૂપિયે છે એ 50 પૈસા લેખે ટૂંકમાં 55,000 રૂપિયાની ચૂકવણી થાય. તો વિદ્યાર્થી મિત્રો આ
एक्जाम्पलो द्वारा अपने संपूर्ण रीते आपने समझावानो प्रयत्न कर्यो के लिक्विडेटर शू छे, एनु मेहनताणु केवी रीतना नक्की थाय, एमणे शू कार्य करवानु छे, केवी रीतना नाणानी विश्वासपूर्वक लेणदारोनो विश्वास संपादन करी अने नाणा चूकवाना छे, ए तमाम बाबतोने आवरी लई मैं अने मारा मित्र गजेरा साहेब विद्यार्थी मित्रों आपने बहु सरस रीते समझावानो प्रयत्न कर्यो। आपने विद्यार्थी मित्रों समझाई गयो हशे। नमस्कार। Sabdham, All Gujarat Integrated Classroom, Satellite na madhyam thi jodti kadi, etle Sandhan.